વેલું લઈ લઉં. ભાઈની સરસ આવી છે, સંજય ભાઈ દેસાઈ પધાર્યા છે, ચાણસમાંથી આવ્યા છે, એમની ફરમાઈશ ચારણ કન્યાની છે, તો લઈ લઉં. આપણે આવું બધું કરતા રહીશું અને ધીરે 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 આ સાહિત્ય, આ વાતો, આ માટીની વાતો છે બધી, અને માટીની વાતો એને જ ગમે જેને ધૂળની એલર્જી ન હોય. બાકી એલર્જી વાળા કે હમણાં એક જણો વિદેશ એક વર્ષ રોકાઈ આવ્યો, બોલો ફોરેન, અને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને આમ ધૂળ જેવું લઈને આમ ઊંઘીને કે ઓહો ભારતની માટીની સુગંધ વહી ગઈ, બગડી ગયો ભારતની માટી બગડી ગઈ. એમાં કોઈક દેશી બાપા જોઈ ગયા આપણા ગામડાના, પાસે જઈને બે નાખ્યો, ઈ કે તે હું ગયું ને ફૂકેલો પોદળો છે, ભારતની માટી નથી બગડી ગઈ, તું બગડી ગયો છો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સુધરી જવું સારી વાત છે, ભણવું, એજ્યુકેશન એ બહુ જરૂરી છે, પણ વિવેક લઈ અને શું છે જે ધર્મ જે છે એ એના માટે આ બધા કપાણા છે, તો એની તો આપણને ખબર હોવી જાય ને, ઈ બધું ભૂલી જાય. ભગવાન કે માતાજી એ કોઈ આપણી સહાય કરવા ન આવે. હા, 6 મહિના બેસી જાવ ખૂણામાં, એક ભગવાન માતાજી આવે મને કહેજો, પણ જયારે રાષ્ટ્રભક્તિ મને તમને લાગી જાય, આ બધાને લાગી હતી એમ, ત્યારે બધાય દેવતાઓ એમ કે અમે તમારી હારે જ ઉભા છીએ, એકવાર અવાજ તો કરીજો તને ખબર પડે. એટલે ચારણ કન્યા ની ફરમાઈશ રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણી અને અમારા ભગત બાપુ ગીરમાં. ગીરની વાત આવે ને એટલે મને એક વાત તમને ખાસ કહું, આપ બધા ગીરમાં આવ્યા છો ને આવજો, દેહડાની મુલાકાત લેજો. હું તો સરકાર શ્રી સુધી હમણાં હમણાં એક વાત કરું છું, એ કલ્ચર જે સંસ્કૃતિ જે છે ને એ જાળવવા જેવી, નેહડાને ત્યાં જે જોઈએ એની મદદ કરીને રાખવા જોઈએ. શું કામે, એનો એક નાનકડો દાખલો દઉં. મેં જંગલ જોયા છે, તમે જોયા છે, જંગલ આખા વિશ્વમાં છે, મોટા મોટા જંગલો છે ને બરોબર. અમે આફ્રિકા ગયેલા તો આફ્રિકા અમારે વહેલી ફ્લાઇટ હતી, એટલે અમારે જે જવાનું હતું એ ઘણું દૂર હતું, જે અમે જ્યાં હતા ત્યાંથી એરપોર્ટ, તો રાતની અમારે નીકળવાનું થયું તો અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડી રાખવી પડી. શું કામે ખબર, જંગલમાં કોઈ લૂંટી લે. હવે ઈ આફ્રિકામાં તો હતું જ એવું, વર્લ્ડના બધા દેશમાં છે. પછી મેં જાણ્યું અમુક જંગલવાસી હોય ને લૂંટી લે, મારી નાખે, અમુક તો ખાય હોત જાય એવાય છે અમુક જંગલોમાં. હવે ત્યાંથી આવો ભારતમાં, બિહાર કે યુપીના અમુક જંગલમાં જાઓ, દિયાથમાં પછી અધિકારીઓ કહી દે કે હવે આ રસ્તે ન જતા, ફરીને જાઓ, તમને લૂંટી લે. બહુ વાસ્તવિકતા તમને કહું છું, આ કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે. એ ગીરની વાત કરવા જઈ રહ્યો છું. હવે ભારતના જંગલમાં આવ્યા, યુપી બિહાર બીજા ઘણા, હવે ત્યાંથી આવો ગુજરાતના જંગલમાં, આહવાના જંગલમાં જાઓ, અમુક જંગલમાં તમને એમ કહી દે કે હવે આ રસ્તે ન જતા, રાત પડી ગઈ ને એટલે બીક લાગે. હકીકત વાસ્તવિકતા છે, ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં છાતી ઠબકારી ના હું તમે કહી હગી, એક જ અમારી ગાંડી ગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને જમાડે, રોટલા ખવડાવે, ભલા માણા વિચાર તો કરો. હવે આ કઈ યુનિવર્સિટી મળે મને કયો, ભણવાની ના નથી, તમે વિશ્વમાં ઊંચા ઊંચી યુનિવર્સિટી ભણો બધું સારું, કે આ ક્યાં મળે મને કયો, આ મળે ક્યાં, રાતે 1:30 વાગે જાઓ આડા ફરે હાય રોટલા ખાતા જાઓ, બાપા કઈ યુનિવર્સિટી છે, 18 વર્ષની દીકરી એકલી ભૂલી પડી જાય, અને કદાચ કોઈ ગોવાળ મળી જાય, કોઈ એકલો યુવાન મળી જાય, બે યુવાન મળી જાય, એમ કે બાપા ક્યાંથી આવો છો, એટલે દીકરી કે હું ભૂલી પડી ગઈ છું, એટલે કે બાપા અહીંયા તમારું નેહડું છે, બેટા રોકાવ જમી લ્યો, અને પછી જ્યાં તારું ઘર હશે ત્યાં મૂકી જશો, અમે નેહવાસી છો, અમારે આંગણે આવી ગઈ, તારે કઈ બીક ન હોય. કઈ યુનિવર્સિટી મળે મને, આ વાસ્તવિકતા છે, અખતરો કરી લેવાની છૂટ છે હજી. આ એક જ ઓલ ઓવર વર્લ્ડ ગીરમાં રહ્યું છે, તો એને એ નેહડાને પ્રમોટ કરવા જોઈએ. નેહડા શું છે, એની સંસ્કૃતિ રહીએ, નેહડાને ત્યાંથી નીકળવું ન પડે, એની સુવિધાઓ એ બધી ત્યાં આવી જાય ને. એટલે આ આપણી ગાંડીગીર છે, હરિયાળી ગીર છે, રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી, એ ગીરની આખી મજા અલગ છે સાહેબ, હાદળો હાવજ. અને બીજું એ તમે જોજો, ગીરમાં તમે કોઈ ફરવા જાઓ, નેહડામાં જે અંદર નેહડા આવે છે ને એમાં જાજો, તમે જાઓ ને ઝાપા ખુલ્લા હોય એને ઝાપા કહે, કાંટાની વાડી હોય અને ખડકી કે જે કાંઈ દર કાંટા દીધેલા, એ રાતે દીધેલા હોય દરવાજા, દિવસના ખુલ્લા હોય, રાતે સિંહ આવે એટલે હોય. હવે એ ખૂબી કેવી, જ્યાં દીપડા છે, અજગરો છે, સિંહ છે, જંગલી જનાવર છે, ત્યાં આંખોથી દરવાજા ખુલ્લા, ગમે નેહડામાં જાવ જોઈજો, દિવસના દરવાજા દઈએ જ નહીં, કે અપશુકન કહેવાય, દિવસના દરવાજા ન દે, થોડું કોઈ મરી ગયું શીખી. અમારે અમે ગીરમાં રિયેલા એટલે ખબર, અને આપણે હેરમાં હારા મારી સોસાયટીમાં હજડ બમ બધું, આપણે વિચાર થાય જનાવર ક્યાં રહી હશે, તમે વિચારો, આ જાણવા જેવું છે કે નહીં, આ જાણ જનાવર તો ગીરમાં હોય તો બીક કોની હોય, બીક કોની હોય મને કયો, બીક કોની હોય જનાવરની, તમે બધા માનો છો જનાવરની બીક હોય, તો જનાવર તો ગીરમાં છે બધા, સિંહ દીપડાની બધા, ત્યાં દિવસ આખો દેલીયું ખુલ્યું છે દરવાજો, અને અહીંયા આપણે હેરમાં બંધ રાખવા પડે, જનાવર કોણ ઈ કયો, હવે બે પાક વાળા જનાવર નું કેટલું ધ્યાન રાખવું પડે, હવે વધારે
સંસ્કાર ને સંસ્કૃતિ માં મળે કે જ્યાં જનાવર આપણે ન બની જાય. બાકી યુનિવર્સિટીમાં ગયા પછી ઘણું થાય છે, એનો અવળી નોંધ ન લેતા કે આ ગઢવી આવ્યા હતા કે ભણવાની યુનિવર્સિટીમાં જવાની ના પાડે. ના, સંસ્કાર હશે તો એના પાસે સારું ભારત માટે કરશે ને. રતન ટાટા જેવા કેટલા કેટલા સો કરોડો આપી દીધા કોરોનામાં દાનમાં, એની જનતાને વંદન છે. જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ સાહેબ, આ ગૌરવ છે આપણા. હા, પણ અમુક જે નીકળી પડ્યા છે ને, જેને ખબર નથી, હા એકચ્યુઅલી બધું બગડી ગયું છે ને, આ ડાયરા કરો છો ને કથાઓ ને આ બધું શું છે? તમે સમય બગાડો. હું અમે ડાયરા કરી અને સંસ્કૃતિની વાતો કરીએ અને સંસ્કારની વાતો કરીએ અને આ બધા આ યુવાનો આવડી મહેનત કરી સંગઠન પરિષદો આ એક થાય, એ બધું સમય બગાડવાનું છે. અને આઈપીએલમાં યુવાનો કેટલા સટા રમાઈ જાય, દુકાનો બધી બંધ હોય, બહ બહાટી બોલે, કરોડો રૂપિયાના કૌભાંડ થઈ જાય, એ બધું અંડરવર્લ્ડમાં જાય, એ હું અનુષ્ઠાન છે. અમને નથી ખબર પડતી, અમને બધી પડે છે, બધું અંડરવર્લ્ડમાં જાય છે. તમે ક્રિકેટમાં અને બોલિવૂડમાં જેટલા રૂપિયા દેહો એ અંડરવર્લ્ડમાં જાય છે, એક નક્કી કરી લેજો. હા, આમાં જેને જે રિસર્ચ મારી મારા ઉપર આવવું હોય એ કાંઈ વાંધો જ નથી. આ હકીકત વાત તમને કરું છું. કેવડું કેવડું થયું આમ, તમે જુઓ આ ખડકીને બેઠા છે પાકિસ્તાનને દાન દેવા વાળો શાહરૂખિયો. હા હા, કેવડું નામ ને વર્લ્ડ આખા. મને કાંઈ મારો કાંઈ ઓલું નથી, મારે એની કાંઈ બીજો વાંધો નથી, પણ છે વાંધો છે. કારણ કે દેશની વાત આવે તો સાનું બેસી જાય, પાકિસ્તાનને જરૂર પડે તરત ઊભો થાય. હું મારા તરફથી આટલું ડોનેશન છે, તારી ભલી થાય તારી. એટલે મારે એની આરે વાંધો છે એમ, બીજો કાંઈ આપણે ઓલું નથી કોઈ આરે. પણ આ તો છે ને, એ બધા એ આપણે કારણે એના નામ છે ને એવડા. કેટલા હિન્દુસ્તાની પિક્ચરો પેટીઓ સુધી જોયા, બબે પેટી સુધી જોયા. હા ને, હટાને કાંઈક વાત આવે એટલે સાના મને બેસી જાય. જે દાન કરે છે સારું કરે છે એ સારી વાત છે. તો આ બધી પણ એ ખેર એ બાજુ વહી જાય તો આગું થઈ જાય. પણ ચારણની એક 14 વર્ષની દીકરી સિંહના ખોપરામાં લાકડી મારે અને હાવજને બગાડે, મેઘાણીજી છે. નાની નાની વાતો એટલે કરવી પડે છે. ઝવેરચંદ મેઘાણી કાક બાપુ મોવાની પાસે ગયા, કોઈ ડોસીમાં ઈટું ભરતા હતા, વાણમાં ઈટું મજૂરી કરતા હતા, 80 વર્ષના ડોસી ઈટું ભરતા હતા. અને એમાં મેઘાણીભાઈ બે મળ્યા ને કીધું કે તમારે દીકરા નથી? તો કે દીકરો તો હતો, વાણ હેઠનું મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો, તો જહાજ બૂટી ગયું દરિયામાં, મારો દીકરો મરી ગયો. હે કે દરિયામાં મારો દીકરો મરી ગયો. હે માળી, તમારો દીકરો જે શેઠનું વાણ લઈને આવતો હતો અને દરિયામાં ડૂબી ગયો, તો જે શેઠની આરે તમારો દીકરો નોકરી કરતો હતો એ શેઠની પાસે તમારા દીકરાનું વળતર તમને ન આપ્યું? અને તેથી ડોહી સૌરાષ્ટ્રની ડોહીએ જવાબ દીધો કે જે શેઠનો મારા દીકરાએ કરોડો રૂપિયાનું વાણ બુડાડી દીધું, હું કઈ મોટે વળતર લેવા માટે જાઉં? આ હા હા હા, તમે વિચારો તો ખરા. ઝવેરચંદ મેઘાણી રોવા માંડ્યો તો ભગત બાપુભાઈ અને મેઘાણીભાઈએ કીધું, ભગત બાપુ મેઘાણીભાઈ ને કીધું, મેઘાણીભાઈ ઓલો ટીલું તાળવા વાળો વાણીઓ જે છે, જહાજ વાળો જે છે, એને આપણે વૈષ્ણવ કેવો, એને સાચો ભગત કેવો, કે આ ડોસીને આ માછીમારની ડોહીને હાસી રાષ્ટ્રપ્રેમી ભક્તિ કરતે કેવી, મારા દીકરાએ એનું લાખો રૂપિયાનું વાણ બુડાડી દીધું, કયા મોટે વળતર લેવા જાવ? આ સંસ્કૃતિ સાચો છો તો ભારતને સુપર પાવર બનતા વાર નહીં લાગે. એટલા માટે કામણો કરજે, મોરો ને હાથેરો કરજે, થર થર કાંપે, થર થર કાંપે, થરથર કાંપે, વાડામાં વાટરડા કાંપે, કુંબામાં બાળકડા કાંપે, મદરા ને મંગીડા કાંપે, ઝાડતાના પાંદડલા કંપે, પહાડોના પથ્થર પણ કંપે, ના જળ પણ કંપે, સૂતા ને જાગતા કંપે, જળને ચેતન સૌએ કંપે. આ જવાડો
बार बारी उठे गोगो हाथ बारी उठे फोटो नहीं करनारी उठे मला को वालो उठे मार किनारा उठे जाने ना किनारा उठे भूखारो खानारा उठे चारण कनिया चारण कनिया चारण कनिया चौद वरहली चारण कनिया सुंदरी आवली चारण कनिया श्वेत धुआली चारण कनिया पाली भोली चारण कनिया लाल कोली चारण कनिया जगदम्बासी चारण कनिया देशवासी चारणवासी चारण कनिया जगदम्बासी चारण कनिया देशवासी चारण મહાદેવ ભોળિયાનાથ ની વંદના કરતા ભગત બાપુ લખે છે બે કડી છે મને ગમે છે બહુ શિવે તાંડવ કર્યો એ દુઃખ નો તાંડવ હતો ક્રોધ માં કર્યો હતો શિવ તાંડવ એને ચારણી સાહિત્ય માં ગાવું હોય તો કેમ ગવાય તમને ખબર જ પડી જાય ભોળોનાથ તાંડવ કરે છે બોલો.